લોકડાઉનમાં અભ્યાસ માટે કેનેડા ક્યારે જવાનું થશે તેવી ચિંતામાં જામનગરના કાલાવડના ભાજપના પૂર્વ ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડાની પુત્રી રિદ્ધિએ ગળે ફાંસોકાએ આત્મહત્યા કરી લેતા દ્રોણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે જામનગરના કાલાવડના ભાજપના પૂર્વ ધારાસભ્ય ચાવડાની પુત્રી સાંજે પોતાના ઘરે જ ઘડે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી રિદ્ધિ ક્યારે જવાનું થશે તેની ચિંતામાં પગલું ભર્યું હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે રિદ્ધિને એન્જિનિયરિંગના ઉચ્ચ અભ્યાસ માટે કેનેડા જવાનું નક્કી થયું હતું આ અંગે પિતા મેઘજીભાઈએ ધ્રોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે જેમાં મન જોનાર રિદ્ધિ હાલ બી એન્જિનિયરિંગનો અભ્યાસ પૂર્ણ કર્યો છે ઉચ્ચ અભ્યાસ માટે કેનેડા જવાનું હોય તેનો ખર્ચની ફી પણ ભરી દીધી હતી પરંતુ લોકડાઉનને કારણે કેનેડા ક્યારે જવાનું થાય તે વાતને લઈને ચિંતિત હોવાથી અને મનમાં લાગી આવતા પોતાના ઘરે પોતાના જાથે પંખામાં દુપત્તો બાંધી ઘડે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હોવાનું જાણવા મળ્યું છે